જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુખના થાય છે। પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે। પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ। नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, आप सबनु स्वागत करूँ। मित्रों आज वीडियो में आपनों खूब खूब स्वागत। मित्रों रोजनी जेम आज आपने जानिए कि भाई आजनो दिवस केव तो मित्रों आज तारीख 12/10/2023 गुरुवार। मित्रों आजनो शुभ रंग सफेद अने हल्को आसमानी। आजना अनुकूल देवता माँ लक्ष्मी अने माँ संतोषी। आजनी शुभ धातु चांदी अने प्लेटिनम। आजे शरीर में प्रभावित थनारु अंग वीर्य। आजनो शुभ पदार्थ शाकर। आजनु शुभ अन्न चोखा। आजनु शुभ द्रव्य दूध अने दही। आजनु भाग्यवर्धक पुष्प चमेली अने आजनी भाग्यवर्धक सुगंध रजनीगंधा अने हीना। तो मित्रों हवे जोईए आपणे ग्रहो आपना माटे शुं लाव्या। सूर्य, सूर्य आजे चौथा स्थान में गोचर करता देखाय। तो मित्रों आजे आपणे सूर्यनुं फळ सारूं मळे, घणा बधा कार्यमां सारी सफळता मळे, सामेना माणसने आपणे प्रभावित करी शकीए। तो आजे कोई अगत्यना काम माटे जवानुं होय तो चोक्कस तैयारी करीने जशो तो सारी सफळता मळे। मित्रों आजे कोई अंध व्यक्ति मळे तो इने जमवानुं आपशो तो वधु सारा परिणाम मळे। चंद्र, चंद्रमा आजे आठमा स्थान में गोचर करता देखाय छे। तो मित्रों आजे आपनुं मन थोड़ू पाछू पड़तुं देखाय। आजे मित्रों माताना आशीर्वाद लईने निकळजो, चोक्कस फायदो थशे। आजे चांदी पहेरो अथवा चांदी साथे राखो तो पण तमे तमारुं मानसिक संतुलन बनावी शकशो। मंगल, मंगल आजे आपना भाग्यस्थान में गोचर करता देखाय। तो मित्रों आजे भाईनी सेवा करवी जोईए, पण भाई करता वधारे भाभीनो ख्याल राखशो तो आजे तमने वधु फायदो मळे। आजे जो तमे भाई साथे झगड़ो करो छो तो तमने वधु पड़तुं नुकसान थाय। मीठू खाई ने दिवस की शुरुआत करिए तो वधु आनंद मळे, वधु लाभ मळे। बुध, बुध आजे चौथा स्थान में गोचर करता देखाय छे। तो मित्रों आजे राजयोग जेवी परिस्थितिनुं निर्माण बुध द्वारा थाय छे। आजे आपणे दरेक प्रकारनी सुविधाओ मळे, दरेक समस्याओमांथी आपणे हल मळे। आजे परदेशथी जोड़ाईने सारू काम करी शकीए, सारा पैसा कमाई शकीए। मित्रों आजे माताની તબિયતમાં નાની મોટી કમી આવતી દેખાય। ગુરુ, ગુરુ આજે સાતમા ભાવમાં ગોચર કરે છે। તો મિત્રો આજે ભાગીદારીમાં જો આપણે કોઈ કામ કરીએ છીએ તો એમાં સારો ફાયદો મળે અને એનાથી આપણે સારી આર્થિક ઉન્નતિ મેળવી શકીએ। આજે આપણા સંબંધી આપણી પાસે ધન માંગી શકે છે, યોગ્ય સંબંધીને યોગ્ય મદદ કરી શકાય। શુક્ર, શુક્ર આજે બારમા સ્થાનમાં ગોચર કરતા દેખાય છે। તો મિત્રો આજે છે ને એમને આળસ ચડે, કામ કરવાનું મન ન થાય, આરામ કરવાનું મન થાય, પણ આ બધું સાઈડ કરીને કામ કરવું પડે। આજે આપણે આપણા ચાલચલન પર સારું ધ્યાન આપવું પડે, નહીં તો આપણા કરેલા કર્મનું ફળ આપણા બાળકો અને પત્નીએ ભોગવવું પડે। શનિ, શનિ આજે પહેલા સ્થાનમાં ગોચર કરતા દેખાય છે। તો મિત્રો આજે શનિનું ફળ આપણા શૈક્ષણિક કાર્ય પર પડતું દેખાય છે, શિક્ષાથી જોડાયેલા કામ ઉપર પડતું દેખાય છે, ત્યાં આપણે કંઈક કમી પડે। તે સિવાય ખાવાનું પચવામાં આજે તકલીફ પડે, ગેસ એસિડિટીનો અનુભવ થાય અને પેટમાં દુખાવો પણ રહે। તો મિત્રો આજે વડના ઝાડને મીઠું પાણી ચડાવીને જે માટી ભીની થાય એનો ચાલો કરશો તો વધુ સારા પરિણામ મળે। રાહુ, રાહુ આજે સાતમા સ્થાનમાં ગોચર કરતા દેખાય છે। તો મિત્રો આજે દાંપત્ય જીવનમાં વાદવિવાદ બને ત્યાં સુધી ટાળવો। આજે ભાગીદારીમાં થોડું ધ્યાન રાખવાનું, સાવધાન રહીને આગળ ચાલશો તો વધુ સારા પરિણામ મેળવી શકશો। કેતુ, કેતુ આજે નવમા સ્થાનમાં ગોચર કરે છે। તો નવમા સ્થાનનો કેતુ આર્થિક પરિસ્થિતિમાં થોડું ઘણું ટેન્શન ઊભું કરી શકે છે, પણ પરદેશથી કંઈક સારા સમાચાર અપાવી શકે છે અને પરદેશથી ફાયદો પણ અપાવી શકે છે। તો મિત્રો આજે કૂતરાની સેવા કરજો, કૂતરાને નુકસાન નહીં પહોંચાડો તો વધુ ફાયદા મળે। તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન। તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરે। હું હરિવર્ધન ચોકસી, સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે। તો ચાલો બદલીએ દીધી, નમસ્તે।